स्वागत छे आपनो मधुरा फूड चैनल पर। जो आ चैनल पर नवा हो तो चैनल सब्सक्राइब करसो अने बेल आइकन दबावी देजो के जेथी अमारा नवा वीडियो नी अपडेट तमने मळती रहे। चालो तो आपणे शुरू करिए। आजे आपणे बनावीशुं पालकनी पूरी। पालकनी पूरी बनावा माटेनी सामग्रीनी लिस्ट छे। पहला तो आपणे पालक लई लेशुं। 100 ग्राम पालक लीधी छे। आ मारे घरनी पालक छे। तमारे पण जो करवी होय तो सरळताथी करी शको छो। ए पॉटनी अंदर पण आपणे सीड नाखशे तो ए सरळताथी ग्रो थई जशे। एने कटिंग करी लीए। रफली चॉप करवानुं छे कारण के आपणे एने पेस्ट ज तैयार करवानी छे। मिक्सचर जारनी अंदर उमेरी लईशुं। 2 कढ़ी पत्ता लीधा छे। कढ़ी लीव्स जे आपणा शरीरनी अंदर हिमोग्लोबिन वधारे छे अने पेटनो दुखावो दूर करे छे। ઘઉંનો લોટ લીધો છે જે આપણો રોટલીનો લોટ હોય એ જ 2 કપ લીધો છે। એની અંદર જે આપણે પેસ્ટ તૈયાર કરી હતી પાલક અને કઢી પત્તાની એને એડ કરીશું। અજમો 1/2 ચમચી, મીઠું 1 ચમચી, તલ 1 ચમચી। મીઠું તમારા સ્વાદ પ્રમાણે વધઘટ કરી શકો છો। 1 ચમચી તેલ પહેલાં એમ જ મિક્સ કરી લઈશું। પાણી ઉમેરવાનું નથી, પાણી વગર જ આપણે મિક્સ કરી લઈશું, લોટને બાંધી લઈશું। કારણ કે મિક્સચર જે અંદર જે આપણે પેસ્ટ તૈયાર કરી હતી એની અંદર મોઇશ્ચર હોય જ છે। હવે ધીરે ધીરે પાણી ઉમેરતા જશું જે આપણે મિક્સચરમાં જે પેસ્ટ તૈયાર કરી હતી અને એમાં ચોટેલું હોય છે તો આપણે એની અંદર જ પાણી ઉમેરીશું અને પછી એ જ પાણીનો આપણે યુઝ કરીશું। એમાં કોઈ આર્ટિફિશિયલ કલરની જરૂર હોતી નથી। આ પાલકનો ઓરિજિનલ કલર જ એટલો સરસ આવે છે, ગ્રીન ગ્રીન। આ લોટ તૈયાર થઈ ગયો છે, આપણે એને તેલ લગાવીને થોડું વાર 10-15 મિનિટ રહેવા દેશું। 10-15 મિનિટ પછી આપણે એની લોવો તૈયાર કરી એને વણી લઈશું। આપણે પૂરી જ તૈયાર કરવાની છે એટલે તમે સિંગલ સિંગલ પણ વણી શકો છો અથવા તો બહુ ઉતાવળ હોય ત્યારે આપણે આવી મોટી મોટી રોટલી જેવી વણી લઈશું। આવી રીતે વણી કોઈ નાનો ગ્લાસ અથવા તો કૂકી કટરથી પણ તમે કટ કરી શકો છો। ગોળ શેપમાં આપણે એને કાપી લઈશું। અને હવે તેલની અંદર ફ્રાય કરી લઈશું। પૂરીને થોડી પ્રેસ કરો એટલે ફૂલી જશે। આ આપણી તૈયાર છે પાલકની પૂરી। જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ।